નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા મથક લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રોગને પડકાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો, જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ભાવિનભાઈ પંડ્યા, જિલ્લા ભાજપમાં મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી, DRDA ડાયરેક્ટર, પ્રાયોજના વહીવટદાર, નાયબ સંરક્ષણ સહિત મહાનુભાવો તેમજ 800 જેટલી સંખ્યામાં યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સામૂહિક સૂર્ય નમસ્કારમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સૂર્ય નમસ્કારો કરવા માટે આજે બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. તો મિત્રો, આજે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 9 વર્ષ શરૂ થયું. આપણે તો સનાતન હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિક્રમ સંવત 2080 ચાલે છે, એટલે આપણે તો 56 વર્ષ આગળ ચાલીએ છીએ. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. ભારતીય સંસ્કૃતિ આપણી સનાતન પરિચય, સભી લોગ બેઠેંગે સુખાસન સિદ્ધાસન પદમાં સહભાગી બન્યા. સૂર્ય નમસ્કાર ગુજરાત ના 51 ઐતિહાસિક સ્થળો પર તેની સાથે શીર્ષક સાથે જે સ્પર્ધા યોજવામાં આવી હતી, તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ પૂરા કરી આજે રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમરનગર સૂર્ય મંદિર મુંડેરા એની શરૂઆત કરવામાં આવી, એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં આજે ગુલાબી ઠંડીમાં સૂર્ય નમસ્કારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો, એમાં અમારા સન્માનીય સાંસદ સભ્યશ્રી, અમારા પ્રમુખશ્રી જિલ્લાના અને અમારા વહીવટી તંત્ર અને અમારા યોગ પ્રેમીઓ સૂર્ય નમસ્કાર કરવા માટે બધા પધાર્યા, એમને મારી શુભેચ્છા અને નવા વર્ષની પણ શુભકામના પાઠવું છું. અને આ રોગને પડકાર સૂર્ય નમસ્કાર એ આપણા જીવનનો આપણે ભાગ બનાવીએ. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ નક્કી કરીને પૂરા વિશ્વએ એમને માન્યતા આપી અને યોગ દિવસ આપણે ઉજવીએ છીએ. આજે પણ આજે ગુજરાતે જે માર્ગદર્શન કર્યું છે પૂરા દેશ અને વિશ્વ માટે, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ આજે નોંધાયો છે કે એક સાથે આપણા 108 સ્થળો પર આજે રોગને પડકાર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ પૂરા ગુજરાતમાં યોજાયો છે. અને એમાં તમામ ભાગ લેનારા અમારા યોગ પ્રેમીઓ ને હું શુભેચ્છા પાઠવું છું. ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.